एसटीवी न्यूज सूरत बेल आइकॉन को क्लिक कीजिए, चैनल सब्सक्राइब। द्वारका तालुका पंचायत प्रमुख उपप्रमुख ना फॉर्म भरवानो छेल्लो दिवस छे, जेमा बीजेपी ना होदेदारो बिन हरीफ छे। आजरो देवभूमि द्वारका तालुका पंचायत प्रमुख अने उपप्रमुख ना फॉर्म भरवानो दिवस छे, जेमा 2 वाग्या सुधीमा फॉर्म जमा करवा माटे छेल्लो दिवस हतो। तेमा 2 वाग्या सुधीमा कोईपण विरोधाभासी पक्ष द्वारा बीजेपी सामे फॉर्म भरवामां आव्युं न हतुं। આજે ફોર્મ ભરવાના દિવસે માત્ર ભાજપમાંથી ફોર્મ ભરાતા બંને ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા છે, જેમાં દેવભૂમિ દ્વારકાના પ્રમુખ તરીકે ભારતીબેન નાયાભા કેર અને ઉપપ્રમુખ તરીકે હિરલબા સુરુબા વાઢેરે ફોર્મ ભરતા તેઓ બિનહરીફ જાહેર થયા હતા। આવતીકાલે 11 વાગે સોમનાથ સભામાં તે લોકો બિનહરીફ જાહેર કરવામાં આવશે। દ્વારકા તાલુકામાં ભાજપની 14 બેઠકો, કોંગ્રેસની 1 અને અપક્ષે 1 બેઠક મેળવી છે, જ્યારે દેવભૂમિ દ્વારકામાં ભાજપે તેનો ધ્વજ લહેરાવ્યો છે। રિપોર્ટર અલી સિંગડિયા, દેવભૂમિ દ્વારકા, એસટીવી ન્યૂઝ। આજે તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ બંનેના ફોર્મ ભરવાના હતા। પ્રમુખ તરીકે ભારતીબેન નાયાભા કેર તેમજ ઉપપ્રમુખ તરીકે હિરલબેન સુરુભા વાઢેર બંને અમારા ઉમેદવારે આ ફોર્મ રજૂ કર્યા। સામેના પક્ષથી કોઈ ફોર્મ ભરાણા નહીં તો તાલુકા વિકાસ અધિકારીએ પ્રમુખ અને ઉપપ્રમુખ બંનેને વિજેતા જાહેર કર્યા છે। ધારાસભ્ય શ્રી પબુભા વિરમભા માણેક, જિલ્લાના અધ્યક્ષ શ્રી ખીમભાઈ જોગલ, અમારા સાંસદ શ્રી પૂનમબેન માડમ, બધા જ આગેવાનોએ પ્રમુખ અને ઉપપ્રમુખને બંનેને શુભેચ્છા પાઠવી છે અને સમગ્ર તાલુકામાંથી બધા જ સમાજના આગેવાનો, ભાજપના શુભચિંતકો, ચૂંટાયેલા બધા જ સદસ્યો બધા જ આજે મળી અને પ્રમુખ અને ઉપપ્રમુખ બંનેને શુભેચ્છા પાઠવેલ છે અને સૌનો સાથ સૌનો વિકાસ એ જતને ચરિતાર્થ કરેલ છે અને બંને જણા આજે બિનહરીફ જાહેર થયેલ છે। સામાન્ય ચૂંટણી હમણાં યોજાઈ હતી, એમાં 16 સભ્યો ચૂંટાયેલા છે, જે પૈકી 14 સભ્યો ભાજપના ચૂંટાયેલા છે, એક કોંગ્રેસના, એક અપક્ષ છે। જે પૈકી આજે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી માટેનું ફોર્મ ભરવાની તારીખ હતી, એમાં 11-2 વાગ્યા સુધી ફોર્મો રજૂ કરવાના હતા। એમાં એક ભારતીબેન નાયાભા કેર, ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રમુખનું ફોર્મ રજૂ થયેલું છે, તેમજ હિરલબા વાઢેર તરફથી ઉપપ્રમુખ તરીકેનું ફોર્મ રજૂ થયેલું છે। 2 વાગ્યા સુધી આ 2 જ ફોર્મ રજૂ થયેલા છે, જેને આવતીકાલે સામાન્ય સભાની અંદર બિનહરીફ તરીકે ચૂંટાયેલા જાહેર કરવામાં આવશે।